સિહોરીની સરકારી રેફરલ હોસ્પિટલના ડોક્ટરની મનમાની સામે લોકોમાં રોષ. ખાનગી હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ ગંભીર હાલતમાં બાળકોની સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક એડમિટ ન કરાતાની મનમાની કરતા ડોક્ટર સામે લોકોમાં રોષ. સિહોરીની રેફરલ હોસ્પિટલના ડોક્ટરને બદલવા માટેની માંગ સાથે સિહોરીના સ્થાનિક લોકો થયા એકઠા. સિહોરી શહેરની તમામ દુકાનો બંધ કરીને લોકોએ ડોક્ટરની બદલી કરવાની કરી માંગ. સ્થાનિક આગેવાનોએ ડોક્ટરની બદલી કરાવવાની લોકોને ખાતરી આપતા લોકોએ પોતાના ધંધા રોજગાર ફરીથી કર્યા શરૂ. હું સિહોરી ગામના પ્રતિષ્ઠિત આગેવાન તથા ગામજનો રૂબરૂ શ્રી ગોવિંદભાઈ મઘાભાઈ જોશી રજૂઆત કરું છું કે અહીં હોસ્પિટલ નામની પ્રાઇવેટ હોસ્પિટલ બાળકોની આઈસીયુ આવેલી છે, તેની અંદર આકસ્મિક શોર્ટ સર્કિટથી આગ લાગવાથી 3 બાળકો આઈસીયુમાં દાખલ કરેલા હતા. આ બનાવ 5:45 બનેલો અને 6 વાગે એચસી રેફરલ હોસ્પિટલની અંદર 2 બાળકોને ઇમરજન્સી સારવાર માટે રજૂઆત કરવા ગયેલે, તેઓનો હાજર ડોક્ટર 6:30-7:30 સુધી દરવાજો ખોલ્યો નહીં. જ્યારે દરવાજો ખટખટાયો તો એણે એવું કીધું કે આ મારા બાપની માલિકી છે, તમે મારો દરવાજો ખટખડાયો કેમ? તો પોલીસને સાથે લઈ જઈને અમે બાળકોને સારવાર માટે રજૂઆત કરી તો એમણે એવો જવાબ આપ્યો કે પ્રાઇવેટ હોસ્પિટલ કે બીજાને અમે બાળકોનું દાખલ કરતા નથી, જેનું અમારી પાસે આધાર પુરાવા રેકોર્ડિંગ છે. પછી એમને કહ્યું કે આ હોસ્પિટલ સિહોરી ગ્રામજનોની તાલુકાની છે અને પબ્લિકની છે. તેણે એવો જવાબ આપ્યો કે મિસ્ટર, હું તમારા ઉપર ગુનો દાખલ કરી દઈશ, આ હોસ્પિટલનો અત્યારે ઇન્ચાર્જ હું છું, મારા બાપની માલિકી છે, તમારી નથી. તો આવા મનસ્વીપણે વર્તન કરતા માથાભારી ડોક્ટરો તાલુકા મથક સિહોરી જેવા ગામની અંદર આપી રાખી અને સિહોરીનું અહિત કરવા માટે સમસ્ત આ ગામના આગેવાનો, રાજકારણીઓ તથા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે તાલુકા મથક જેવા ગામની અંદર આવા મનસ્વી ડોક્ટરો રાખી અને ગામને હેરાન પરેશાન થાય છે એમાંથી મુક્તિ અપાવવા વિનંતી.